જિલ્લા ભાજપ પ્રમુખ ડીકે સખિયા સહિત 9 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. સ્કૂલમાં ટ્રસ્ટ બનાવ્યા બાદ સ્કૂલ બંધ થઈ જતા 12 કરોડ 96 લાખ રૂપિયા પરત નહીં આપતા પોલીસ કમિશનરે વકીલ દ્વારા અરજી કરાઈ હતી અને ડીકે સખિયા સહિત 9 લોકો સામે છેતરપિંડીની આ ફરિયાદ નોંધાઈ છે. ડીકે સખિયા રાજકોટ યાર્ડના ચેરમેન પણ છે. વધુ વિગત સાથે સત્યમ આપણી સાથે જોડાયા છે. સત્યમ, જે રીતે છેતરપિંડીને લઈને આરોપ તેમના પર લાગ્યો છે, ફરિયાદ નોંધાઈ છે, શું છે વિગત? હજી ચોક્કસથી આપને જણાવી દો તો કે રાજકોટ જિલ્લા ભાજપના જે પ્રમુખ છે ડીકે સખિયા સહિત 9 લોકો સામે છેતરપિંડીની અરજી એક વકીલ દ્વારા કરવામાં આવી છે. રાજકોટ પોલીસને આ અરજી કરવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને તપાસના અંતે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવશે. છેતરપિંડીની વાત કરવામાં આવે તો ડીકે સખિયા અને તે સહિત જે 9 લોકો છે તેમના દ્વારા જે સ્કૂલમાં ટ્રસ્ટ બનાવ્યા બાદ 12.96 કરોડ, એટલે કે એવું નક્કી થયું હતું કે ટ્રસ્ટ બન્યા બાદ 12.96 કરોડ છે તે પરત આપવામાં આવશે, પરંતુ તે પરત આપવામાં નથી આવ્યા, જેને કારણે આ જે વકીલ છે તેમના દ્વારા અરજી પોલીસને કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે રાજકોટ પોલીસે તપાસ ચલાવી રહી છે. સાંજ સુધીમાં આ મામલે ફરિયાદ પણ નોંધાઈ શકે છે, પરંતુ અત્યારે હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જી જી, આભાર વિગત માટે. તો હાલ ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને તપાસ કરવામાં આવશે.